પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. કોરોનાના કાળા કહેરને લઈને ભારત દેશના તમામ રાજ્યો, શહેરો, ગામડાઓમાં લોકડાઉન છે અને તેનું પાલન થાય તેમજ પોલીસ દ્વારા ખડેપગે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામમાં પણ લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન થઈ રહ્યું છે. પોલીસ દ્વારા સતત ચેકિંગ ચાલુ છે. છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામમાં પણ લોકડાઉન સંપૂર્ણપણે પાલન થઈ રહ્યું છે. પોલીસ દ્વારા સતત ચેકિંગ ચાલુ છે. છોટાઉદેપુર જિલ્લામાં કુલ 14 દર્દીઓ કોરોના પોઝિટિવ હતા, તેમાંથી 11 લોકો કોરોના સામે જંગ જીતીને ઘરે પરત ફર્યા છે, સંપૂર્ણ સારા થઈ ગયા છે. જિલ્લાવાસીઓમાં છોટાઉદેપુર જિલ્લો ગ્રીન ઝોનમાં આવે તેવી આશા સેવાઈ રહી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઈ રહ્યા છે. હાલ જિલ્લા માટે સારા સમાચાર આવતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી. નમસ્કાર, મેં ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે વાત કરીશું આપણે છોટાઉદેપુર જિલ્લાની, જે લોકડાઉન 3નું જે હાલમાં જે આહવાન કર્યું છે સરકાર તરફથી, ત્યારે જે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામમાં આપણે હાલ પહોંચ્યા છીએ. અને જે મધ્યપ્રદેશ ને ગુજરાતને જોડતો જે હાઈવે છે, 56 નંબરનો હાઈવે છે, તે આપણે તસવીરમાં જોઈ રહ્યા છો કે જે હાઈવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. પોલીસ હરેક વાહન ચેકિંગ કરી રહી છે અને જે બિનજરૂરી જતા લોકો છે એમને પોલીસ રોકી રહી છે. અને હોમગાર્ડના જવાન છે, પોલીસના જવાન છે, સતત ખડે પગે એમની કામગીરી કરી રહ્યા છે. અને બીજી વાત કે જે બોડેલીમાં જે કોરોના પોઝિટિવના જે 6 કેસ હતા તે સંપૂર્ણ સાજા થઈ ગયા છે અને એક ખુશીની વાત છે. અને છોટાઉદેપુર નગરની વાત કરીશું, છોટાઉદેપુર નગરમાં પણ જે કોરોના પોઝિટિવના કેસ હતા એમાંથી 4 જણ સાજા થઈ ગયા છે. એમાં ટોટલ 10 જણ કોરોના પોઝિટિવના કેસ સાજા થઈ ગયા છે. અને એક આશા છે કે જે બાકીના કેસ પણ કોરોના મુક્ત થઈ જાય અને એમના ઘરે આવી જાય. અને લોકોની બી એક આશા છે કે જે છોટાઉદેપુર જિલ્લાને ગ્રીન ઝોનમાં સમાવેશ કરે તો લોકોને એક આશા છે અને લોકોને એક ખુશીની વાત લોકો જણાવી રહ્યા છે. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.